चलो विद्यार्थी मित्रों, धोरण 12 प्रकरण नंबर 6 धातुना अलगीकरणना सामान्य सिद्धांतों ने प्रक्रमों जेमा आजना वीडियो में आपणे घड़तर लोखंड व्रोट आयन घड़तर लोखंड विषे समझूती लेवानी छे। आगळ आपणे काचू लोखंड अने भरतर लोखंडनी समझूती मेळवी लीधी छे। फरीथी याद करी लईए, काचू लोखंड छे એની અંદર 4% કાર્બન વાત ભઠ્ઠીમાંથી મળે છે, 4% કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, મેગેનીઝની અલ્પ પ્રમાણમાં અશુદ્ધિ હોય છે। ત્યાર પછી આપણે જોયું ભરતર લોખંડ, શબ્દ ધ્યાન રાખજો, ભરતર ઘડતર, ક્લિયર। હવે ભરતર લોખંડ કેમ મળ્યું હતું? તો કે કાચા લોખંડને આપણે ફરીથી લોખંડનો ભંગાર અને કોક સાથે ભઠ્ઠીમાં ગરમ કરવાથી જેમાં કાર્બનનું પ્રમાણ 3% હતું, હવે આવે છે। ત્યાર પછીનું લોખંડનું સ્વરૂપ એ છે ઘડતર લોખંડ। ઘડતર લોખંડ અથવા તો દબનીય લોખંડ એ વ્યાપારિક ધોરણે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે। જો આ ઘડતર લોખંડ, દબનીય લોખંડ, વ્રોટ આયન એ વ્યાપારિક ધોરણે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ છે અને તેને ભરતર લોખંડમાંથી હેમેટાઇટ વડે, ભરતર લો હેમેટાઇટ Fe2O3 વડે પડ ચડાવેલી પરાવર્તન ભઠ્ઠીમાં અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરીને બનાવવામાં આવે છે। એની અંદર રહેલી અશુદ્ધિઓ જે છે, જો ભરતર લોખંડમાંથી આપણે હેમેટાઇટ વડે પડ ચડાવેલો હોય, ભઠ્ઠીની અંદર હેમેટાઇટનું આવરણ ચડાવી દેવામાં આવે છે Fe2O3નું, બરાબર, અને આવી પરાવર્તન ભઠ્ઠીમાં કેટલીક હજી જે અશુદ્ધિ છે, અંદર થોડોક 3% કાર્બન પણ છે, હજી આપણે જાણીએ છીએ ભરતર લોખંડની અંદર, એને આપણે દૂર કરવાનો છે, એટલે લોખંડનું વધુ શુદ્ધ સ્વરૂપ મળશે, એ છે ઘડતર લોખંડ। ચાલો, આ જે ભઠ્ઠીની અંદર આવેલું હેમેટાઇટનું પડ એ ભરતર લોખંડમાં રહેલ કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન કરશે। જો Fe2O3 એ આવરણ છે, હવે આ કાર્બન કેમાં આવેલું છે? તો કે ભરતર લોખંડની અંદર ભળેલું છે। કેટલા ટકા હતું? 3% હતું, એટલે આ કોક અંદર રહેલો કાર્બન અને Fe2O3 એના વચ્ચે ક્રિયા થઈ Fe અને CO એટલે લોખંડની માત્રા એ વધતી જશે અને કાર્બનની અશુદ્ધિ પણ દૂર થતી જશે અને તેમાં અભિવાહ તરીકે લાઇમસ્ટોન પણ ઉમેરવામાં આવે છે। હજી કોઈ રેતીની અશુદ્ધિ હોય, અન્ય અલ્પ અશુદ્ધિ હોય તો એને સ્લેક ફોર્મમાં દૂર કરવા માટે, ગલનબિંદુ નીચું લઈ આવવા માટે, બરાબર, લાઇમસ્ટોન ચૂનાનો પથ્થર ઉમેરવામાં આવે અને સલ્ફર, સિલિકોન, ફોસ્ફરસ આ બધાનું ઓક્સિડેશન પામે છે અને સ્લેગમાં પસાર થઈ જાય છે, ક્લિયર, અને ધાતુને પછી ભઠ્ઠીમાંથી બહાર કાઢી અને રોલરમાંથી પસાર કરવાથી એ સ્લેગ દૂર થઈ જાય અને આપણે આયર્ન ધાતુ મળે છે અને આ રીતે મળેલું આયર્ન છે જેને આપણે કહીએ છીએ ઘડતર લોખંડ, દબનીય લોખંડ, વ્રોટ આયર્ન અને એ લોખંડનું શુદ્ધ સ્વરૂપ છે। 3 સ્વરૂપ આપણે જોઈ ગયા, કાચું લોખંડ, ભરતર લોખંડ અને ઘડતર લોખંડ, ક્લિયર। ચાલો, અભિવાહ તરીકે લાઇમસ્ટોન ઉમેરવામાં આવે, ફ્લક્સ તરીકે ગલનબિંદુ નીચું લઈ આવવા, અશુદ્ધિઓ દૂર કરવા માટે સિલિકેટની, તો આ વાત હતી ભરતર ઘડતર લોખંડની, સોરી। ચાલો, તો ઘડતર લોખંડની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો।